ઉદ્રિજ ગાર્ડન સિટીમાં મકાનમાં આગ અને મહિલાના મોત અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પણ રહસ્ય યથાવત છે. જોઈએ શું છે સમગ્ર મામલો. અમદાવાદની ગોદરેજ ગાર્ડન સિટીમાં મકાનમાં આગ બાદ મહિલાના મોત અંગેનું રહસ્ય વધુ ખૂટાયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનાર ખુલાસો થયો કે મહિલાનું મોત ઈજાને કારણે નહીં પરંતુ ગૂંગળામણના કારણે થયું. મહિલાની ડાબી હથેળી અને ગળા પર ઈજાના સામાન્ય નિશાન પણ મળ્યા છે. જો કે મહિલાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તે અંગે હજુ ખુલાસો થયો નથી. 20 જાન્યુઆરીએ સવારે ગોદરેજ ગાર્ડન સિટીના ઈડનમાં વી બ્લોકના ચોથા માળે આગ લાગી હતી. આગ લાગતા બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ. બનાવની જાણ થતાં ફાયર વિભાગ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને આગ પર કાબૂ મેળવ્યો. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું, જ્યારે તેનો પતિ ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો. મહિલાના શરીર પર પણ ઈજાના નિશાન મળતા તેની હત્યા થઈ હોવાની શંકા ગઈ. ત્યારબાદ પોલીસે શંકાના આધારે મહિલાના પતિની પૂછપરછ કરી. પૂછપરછમાં પતિએ કબૂલાત કરી છે કે બંને વચ્ચે વાસી બ્રેડ બટર અંગે ઝઘડો થયો હતો. ઝઘડામાં મહિલાએ તેના પર છરી વડે હુમલો કરી દીધો. એટલું જ નહીં, ત્યારબાદ મહિલાએ ગેસ લાઇન કાપી નાખતા ઘરમાં આગ લાગી હતી. સમગ્ર કેસમાં હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં પતિ કેટલું સાચું બોલી રહ્યો છે તે સામે આવશે. ફરી એક શાળામાં સફાઈ માટે ભૂલકાઓને છાપરે ચડાવાયા. સવાલ કરતા ડગાઈ ગયેલા આચાર્ય ગોળ ગોળ વાતો કરવા લાગ્યા. આ દ્રશ્યો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળા નંબર 81ના છે, જ્યાં બાળકોને છાપરે ચડાવીને શીખવાઈ રહ્યા છે સ્વચ્છતાના પાઠ. શાળાના છજા પર બે ભૂલકાઓને ચડાવીને હાથમાં પકડાવી દેવાયો સાવરણો. સદનસીબે કોઈ દુર્ઘટના ન બની, પરંતુ જો કદાચ બાળકોનો પગ લપસે અને નીચે પડે તો શું સ્થિતિ થાય? તેના માટે જવાબદાર કોણ? આ દરેક સવાલ ઉઠી રહ્યો છે. આ ભૂલકાઓના માતા પિતા તો આ વિડીયો જોઈને કદાચ ધ્રુજી ગયા હશે, કારણ કે તેઓ એવું માને છે કે અહીં ભણાવાય છે, પરંતુ દ્રશ્ય તો એવું કહે છે કે છાપરે ચડાવાય છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી તરત જ દોડી આવ્યા અને ખાતરી આપી કે જવાબદાર સામે પગલાં લેવાશે. બીજી તરફ આચાર્ય લૂલો બચાવ કરવા લાગ્યા. ગાંધીનગરમાં G20 સમિટનો પ્રારંભ, દેશ વિદેશના અનેક મહાનુભાવો રહ્યા હાજર. ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિરમાં G20ની બેઠક યોજાઈ, જેમાં આજથી B20 ઇન્સેપ્શન મીટિંગનું ઓપનિંગ સેશન શરૂ થયું. 24 જાન્યુઆરી સુધી ચાલનારી બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ ગુજરાતમાં યોજાનાર 15 કાર્યક્રમોની યાદીમાં પ્રથમ કાર્યક્રમ. B20ની સ્થાપના 2010માં કરવામાં આવી હતી અને તે G20નું એક મહત્વપૂર્ણ એન્ગેજમેન્ટ ગ્રુપ છે. ઓપનિંગ સેશનમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, B20 ઇન્ડિયાના અધ્યક્ષ અને ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન, G20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત અને ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી અનુરાગ જૈન સહિત આંતરરાષ્ટ્રીય અને 400 ભારતીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. B20 બેઠક માટે 600થી વધુ પ્રતિનિધિઓ જોડાશે, જેમાં 200 વિદેશી અને 400 ભારતીય પ્રતિનિધિઓનો સમાવેશ. આ તમામ ઔદ્યોગિક સંબંધિત ક્ષેત્રો સાથે સંકળાયેલા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગુજરાતનો આભાર માની વિશેષતાઓ બતાવી.